રિપોર્ટ જોઈ વાવાઝોડાની પળે પળની ખબર તમને વીટીવી આપી રહ્યું છે. ત્યારે આજે આપણે દ્વારકાના દરિયા કિનારે આવી ગયા છીએ, ભળકેશ્વર મહાદેવના સમીપ છીએ. શું છે આજનું લેટેસ્ટ અપડેટ આપણે જાણીએ. આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશભાઈ વૈદ જોડાઈ ગયા છે. સર, આજે શું છે લેટેસ્ટ અપડેટ? લેટેસ્ટ ખાસ કરીને ગઈકાલે આપણે અહીં સાંજે છીએ, ગઈકાલે મોડી સાંજે ખાલી માત્ર વરસાદ જ હતો અને ધીમી ધારે હતો, પણ રાત્રે સવારે 4 વાગ્યાથી ખંભાળિયા હોય, દ્વારકા હોય, ત્યાં ભારે વરસાદ પણ વરસ્યો છે. એટલું જ નહીં, પવન પણ એટલો અતિ તીવ્ર રીતે ફૂંકાઈ રહ્યો છે. અત્યારે આપણે જે ભળકેશ્વર જે મહાદેવનું શિવાલય છે પ્રાચીન, ત્યાં ઊભા છીએ, તો ત્યાં જે મોજાનો કરંટ જોવા મળે છે, એ કાઠિયાવાડી ભાષામાં જો કહે તો દરિયો ગાંડો ધ્રુવ છે. આવી સ્થિતિ અત્યારે 15મી જૂને જો આવવાનું હોય, લેન્ડફોલ થવાનું હોય પોરબંદર કે દ્વારકા હોય, એ પહેલાં અત્યારે આવી સ્થિતિ છે. જગત મંદિર દ્વારકાધીશના દર્શને ભક્તો પણ અહીં અવિરત આવી રહ્યા છે. આજે મંદિરો દ્વારા અમુક નિર્ણયો પણ લેવામાં આવે. સાહેબ, કેવા નિર્ણય લેવામાં આવે, તમને શું લાગી રહ્યું છે? વીટીવીની ટીમ આપણે બધા જ ગઈકાલે જેટલા યાત્રાળુને જોયા, એ પશ્ચિમ બંગાળના હોય, પંજાબના હોય, હરિયાણાના હોય, કે મુંબઈના હોય, કે જામનગરના હોય, નજીકના લોકો પણ તમામનું એક હતું કે અમારી ટૂર બુક થઈ ગઈ હતી એટલે અમે આવ્યા છીએ. પણ ગઈકાલે એક સૂત્રોનો સંકેત મળે છે જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા, કે કદાચ હવે જે ધજા જેને લખાવી હોય કે ભારતમાં અવિરત ધજા શિખર ઉપર ચડાવવાનું એક બહુ મહત્વ હોય છે, એને એક યાદી હોય પેઢી, તો એ લોકો ધજા ખાલી માત્ર પૂજા કરીને મૂકી દેવા દે છે. ગઈકાલે પણ જે બન્યું કે એક ધજા હતી અને બીજી ધજા ચડી, એવું બન્યું કરાવે, આવો એક નિયમ આવે છે. બીજો એક સંકેત મળે છે, ખાલી એટીએમ જોને જે બેઠક બોલાવાય કલેક્ટર વગેરે નેતૃત્વમાં કે જે હશે, ગેસ્ટ હાઉસના જે બુકિંગ છે હોટલોના, એ બુકિંગ માટે જાણ કરી દેવાની, રદ કરવાની. કારણ કે સ્વાભાવિક છે કે 14-15ના શો ત્રણેય ભારતીય શો કરી શકાય આગાહી પ્રમાણે, અને એ મુજબ સત્તાવાળા પગલાં લઈએ, લોકોનો પણ સહયોગ છે ને બહુ જરૂરી પણ છે કે જો દ્વારકા આવવાનું જો નક્કી કર્યું હોય પછી જ આપો, દ્વારકાધીશ ઈચ્છા નહીં હોય પણ એમ સમજીને પણ આ મુલતવી રાખો બધાનો પ્રવાહ, કારણ કે અહીંયા આવશો તો પછી તો પવન કદાચ શક્ય થયું, તો એ પછીની મુસીબતો દરેક પડશે. એના કરતાં ફૂલ પહેલાં વાળતો હતો એ રીતે ક્યાંયના પ્રવાસી કરે છે, જેમ ગઈકાલે ગૃહરાજ્યમંત્રીએ પણ અપીલ કરી હતી, દ્વારકા એવી અપીલ આપણે પણ કરીએ છીએ. જગત મંદિર દ્વારકામાં ધજાનું અનેરું મહત્વ હોય છે. હમણાં 2 દિવસથી 2 ધજા ફરકી રહી છે. સાહેબ, એક આસ્થા સાથે જોડાયેલો વિષય છે કે સંકટ આવે તો હોય છે. હમણાં 2 દિવસથી 2 ધજા ફરકી રહી છે. સાહેબ, એક આસ્થા સાથે જોડાયેલો વિષય છે કે સંકટ આવે તો 2 ધજાઓ ફરકે છે, તેના વિશે શ્રદ્ધા તો પુરાવાની હોય છે. અને દ્વારકાથી 300 કિલોમીટર જ્યારે ઉપર વાવાઝોડું છે, ત્યારે સોમનાથ હોય કે દ્વારકા, અહીંના જે લોકો છે તે એક મનોમન શ્રદ્ધા ભેસી ગઈ છે કે જ્યાં દ્વારકાધીશ છે ત્યાં સોમનાથ છે, ત્યાં વાવાઝોડું આવતું નથી ને નીકળી જશે, એમ કેમ કરાચી રહી જશે કે ગમે ત્યાં વરસાદ થઈ જશે. આવા સંજોગોમાં કાલે 2 ધજા સોશિયલ મીડિયામાં વાયરલ થયું અને લોકોએ એમ કહ્યું કે 2 ધજા હોય તો સંકટ દૂર થાય. સ્વાસ્થ્યનો વિષય સાથે કોઈ પહેલું નથી, પણ આપણે જે બુદ્ધેવોને પ્રમુખ પૂજારી છે, જેની આજથી પૂજારી વિધિ શરૂ થશે, એમનો વરસ છે, એ પ્રણવભાઈ જે માનવી કહ્યું કે 1 ધજા પવનને કારણે ઉતરી ન શકી અને બીજી ધજા ચડાવી એટલે 2 ધજા થઈ છે. પણ જેને કહ્યું કે લોકોમાં શ્રદ્ધા છે, અડોતરે અને લોકો માની પાસે 2 ધજાથી સંકટ દૂર થાય, આપણે હોય છે આઘાત ખાવ ન થાય. આ ભારે પવન અત્યારે દરિયાના મોજા કરંટથી એવું થાય, 300 કિલોમીટર હજી દૂર છે. 15મી 48 કલાક પહેલાં આ અસર દ્વારકામાં જોવા મળે છે. કહેવાય છે કે વિજ્ઞાન પૂરું થાય ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. સોમનાથ હોય કે દ્વારકા હોય, ભક્તો અને સ્થાનિકોમાં એક જ આશા છે કે મારો મહાદેવ ને મારો કાર્ય ઠાકુર બેઠો છે, ગમે તેવા વાવાઝોડા અહીંથી ફંટાઈ જશે. ધર્મેશ વૈદ્ય સાથે જિજ્ઞેશ કોટેચા, દ્વારકા.